सदानन्दाम्बोधिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लाम्बोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्तिर्जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराद्ननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरिकृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने यथी जय स्वामीनारायण। सद्गुरु निष्कुळानंद स्वामी हरिस्मृति ग्रंथनी अंदर चिंतामणि सात एमां छेल्ले ઈશ્વરીય મૂર્તિ એવા સચ્ચિદાનંદ સ્વામી સ્વામીનું ઐશ્વર્ય જે મહારાજે બતાવ્યું એવા સચ્ચિદાનંદ સ્વામીની વાત લખીને મહારાજની અચરજકારી જે મૂર્તિ છે એને સમજાવી રહ્યા છે। સ્વામીએ કીધું સચ્ચિદાનંદ સ્વામી એમનું શરીર જ મહારાજે દિવ્ય કરી દીધું। તાળા બંધ કરીને બાંધી રાખેલા સચ્ચિદાનંદ સ્વામીને પૂર્વાશ્રમમાં શ્રીજી મહારાજે ત્યાંથી છોડાવ્યા। અતિ દિવ્ય પ્રસંગો સ્વામીના સત્સંગની અંદર ઉપલબ્ધ છે। સ્વામીના ખપ વિશે પણ આપણે વિશેષ સ્વામીના જીવનમાંથી શીખ્યા। આગળ સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામી હરિસ્મૃતિમાં લખે છે, વળી હરિમૂર્તિ પ્રતાપે અચરજકારી છે, સુખિયા થયા સાધુ આપે અચરજકારી છે। વળી હરિમૂર્તિ પ્રતાપે અચરજકારી છે, સુખિયા થયા સાધુ આપે અચરજકારી છે। એક વ્યાપકાનંદ મુનિ અચરજકારી છે, એક વ્યાપકાનંદ મુનિ અચરજકારી છે, તે પર મેર મોટી પ્રભુની અચરજકારી છે, તે પર મેર મોટી પ્રભુની અચરજકારી છે। સદા રહે મૂર્તિ માઈ અચરજકારી છે, હરે ફરે હરિ ઈચ્છા અચરજકારી છે। સદા રહે મૂર્તિ માઈ અચરજકારી છે, હરે ફરે હરિ ઈચ્છા અચરજકારી છે। વળી જે જે બોલે જીહવાય અચરજકારી છે, વળી જે જે બોલે જીહવાય અચરજકારી છે, તે તો તેમનું તેમ થાય અચરજકારી છે, તે તો તેમનું તેમ થાય અચરજકારી છે। સ્વામી લખે છે વ્યાપકાનંદ સ્વામીની વાત। સ્વામી કહે છે હરિમૂર્તિ પ્રતાપે અચરજકારી છે, સુખિયા થયા સાધુ આપે અચરજકારી છે। ભગવાનના સંત છે એ ભગવાનની મૂર્તિ વડે સુખિયા થાય। જેવી રીતે ભૌતિક જગતમાં જીવતો વ્યક્તિ એની પાસે જાજી સંપત્તિ આવે, એની પાસે જાજું ધન આવે, એની પાસે જાજી ગાડીઓ ને બંગલા આવે,
તો એને અંતરમાં બહુ શોક થાય કે મારી પાસે બહુ બધું છે એમ થાય ને. એમ ભગવાનના માર્ગે ચાલેલા ભગવાનના સંત અને ભગવાનના એકાંતિક ભક્ત, એને જેટલી ભગવાનની મૂર્તિ એની પાસે રહે એટલી એને એમ લાગે કે મારી પાસે કંઈક મૂડી છે, મારી પાસે સંપત્તિ છે. જેટલી મૂર્તિ રહી એટલી જ મૂડી છે, જેટલી મૂર્તિ ગઈ એટલી જ સૂડી છે. મૂડી મૂર્તિ છે અને સૂડી મૂર્તિનું વિસ્મરણ છે. ભગવાનના મોટા મોટા સંતો એના જેટલું સામર્થ્ય, એના જેટલું ઐશ્વર્ય, એના જેવી સ્થિતિ, એના જેવી ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ એ રાખવી આપણા માટે ઘણી કઠણ છે. પરંતુ આવા મોટા સંતો જે થયા એના જીવનને ખાલી આપણે સાંભળીએ, એમના જીવનના પ્રસંગોને આપણે વાંચીએ તો એની અંદરથી પણ આપણને હૃદયમાં અપાર શાંતિ થાય. કારણ કે આ બધા મોટા મોટા સંતો શાંતિનો સમુદ્ર છે. એમના ચરિત્રો, એ ચરિત્રો આપણા હૃદયની અંદર પરમાત્માને સ્થાપન કરવાવાળા છે. સદગુરુ નિષ્કુળાન સ્વામી લખે છે હરિસ્મૃતિ, લખે છે હરિસ્મૃતિ. પ્રથમથી માંડીને છઠ્ઠી ચિંતામણી સુધી સ્વામીએ હરિસ્મૃતિ 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 ભગવાન પરક વર્ણન જાજુ કરેલું છે. અને ભગવાનની સ્મૃતિ કરવા માટે તમારે કરવી છે ભગવાનની સ્મૃતિ. તમારે જોવો છે હિમાલય, તમારે બતાવો છે કોઈને હિમાલય, અને વર્ણન તમે ગિરનારનું કરો ને હિમાલય દેખાય ન દેખાય. જેની તમારે સ્મૃતિ કરવી છે એની જ વાત કરવી પડે. અહીંયા આગળ એક સિદ્ધાંત બહુ સમજવા જેવો સ્વામીની આ સાતમી ચિંતામણી એમાંથી પ્રસ્થાપિત થાય છે. સ્વામીને અચરજકારી બધું કાર્ય બતાવવું છે કોનું? મહારાજનું. કારણ કે એના દ્વારા મહારાજની સ્મૃતિ કરાવી છે. પણ એને અર્થે સ્વામીએ સંતો અને ભક્તોએ જે મહારાજે એ સંતો ભક્તો દ્વારા ઐશ્વર્ય બતાવ્યું, મહારાજે જે સંતોને ભક્તો દ્વારા કાર્ય કર્યું, સામર્થ્ય ભલે મહારાજનું હતું પણ થયું કોનું? વ્યાપકાનંદ સ્વામીનું. થયું કોનું? સચ્ચિદાનંદ સ્વામીનું. કારણ કે સ્વામીએ લખ્યું અહીં આગળ, એક વ્યાપકાનંદ મુનિ અચરજકારી છે, તે પર મેર મોટી પ્રભુની અચરજકારી છે, વળી જે જે બોલે જેહવાય અચરજકારી છે, તે તો તેમનું તેમ થાય. વ્યાપકાનંદ સ્વામી જેવું બોલે એવું થાય. તો આમાં પ્રતાપ કોનો બતાવ્યો સ્વામીએ, વ્યાપકાનંદ સ્વામીનો કે મહારાજનો? બંનેનો બતાવ્યો. વ્યાપકાનંદ સ્વામી જેવું એટલું શ્રેષ્ઠ પાત્ર કે જેમાં રહીને શ્રીજી મહારાજ આવા કાર્યો કરી શકે. અને શ્રીજી મહારાજ જેમના દ્વારા આવા કાર્યો કરી શકે એ સંત કેટલી સ્થિતિવાળા હોય, કેટલા મોટા હોય, અને મહારાજ પોતે એમાં રહીને કાર્ય કરે એ મહારાજ કેવડા મોટા હોય. અચરજકારી બતાવવા છે મહારાજને, પણ સ્વામી એ સમજાવવા માગે છે કે ભગવાન સાથે ભગવાનના સંતો ભક્તો પણ એટલા જ અચરજકારી છે. કારણ કે આપણે રોજ રહેવાનું છે ભગવાનના સંતો અને ભક્તોની ભેગા, અને આપણે સંતો ભક્તોની ભેગા રહીએ છીએ ત્યાં પણ અચરજકારી અનેકા અનેક ઘટનાઓ ઘટતી હોય છે, જેનું આપણે પોતે ધ્યાન ન રાખતા હોવાના કારણે આપણને એનો અનુભવ થતો નથી અથવા તો ખબર પડતી નથી. કારણ કે સામાન્ય સ્થિતિ આપણી હોય ત્યારે આપણને આશ્ચર્ય ભગવાનમાં સીધું દેખાય જ નહીં. પૃથ્વી પર મોટા મોટા સંતો ભક્તો હોય એના દ્વારા જે કાર્યો મહારાજ કરતા હોય એ જ દેખાય. એટલે કોઈ ભગવાનના મોટા સંતનો આવો પ્રતાપ છે એવી વાત કરવામાં ક્યારેય પણ મહારાજ ન્યૂન થતા નથી. મોટા સંતો ભક્તોના ચરિત્ર ગાવાથી મહારાજનો મહિમા રતિવા ઘટતો નથી, મહારાજનો મહિમા મેરુ જેટલો વધે છે. જે અક્તર ડાયા મહારાજે વચનામૃતમાં શબ્દ વાપર્યો છે એવી સમજણવાળો
કોઈ અણસમજો વ્યક્તિ હોય, અણસમજુ એને જ્ઞાન આપવાવાળો કોઈ વ્યક્તિ હોય કે જે એમ કે તમે ભગવાનની કોઈ નિષ્કુળાન સ્વામી આટલા મોટા સદગુરુ સંત એ બેઠા છે હરિસ્મૃતિ કરાવવા, અને વાત કોની કરે છે આવે? સંતો ભક્તોની. તો અત્યારે વ્યાપકાનંદ સ્વામીની આપણે વાતો કરીએ ત્યારે આપણને માઇન્ડમાં યાદ કોણ આવે? વ્યાપકાનંદ સ્વામી. આપણા હૃદયમાં વ્યાપકાનંદ સ્વામીનું ચરિત્ર સાંભળીએ એટલે વ્યાપકાનંદ સ્વામી જ ઊભા થવાના કે વ્યાપકાનંદ સ્વામીએ આવું કર્યું, વ્યાપકાનંદ સ્વામી આવે. અને શ્રીજી મહારાજ અહીં સ્વામી પણ એવું લખે છે કે વ્યાપકાનંદ સ્વામી જેવું બોલતા એવું થતું, એટલે સ્વામીએ મહિમા કોનો લખ્યો? વ્યાપકાનંદ સ્વામીનો. પણ સ્વામીને કરાવવું છે શું? હરિસ્મૃતિ. એનાથી આ મોટા સંત આપણને શું સમજાવવા માગે છે? એ સમજાવવા માગે છે કે આપણે મોટા સંતો ભક્તોના ચરિત્રો ગાઈએ, એના દ્વારા પણ થાય છે હરિની સ્મૃતિ. પ્રથમના પાંચ, પ્રથમના ત્રીજા પ્રમાણે પણ શ્રીજી મહારાજે સિદ્ધાંત પ્રસ્થાપિત કર્યો, કદાચિત ભગવાનની મૂર્તિ યાદ ન રહે પણ અમે ઉત્સવ સમયે કર્યા હોય, સાધુ બ્રહ્મચારી હરિભગત ભેળા થયા હોય એમની સ્મૃતિ જો થઈ આવે તો એને યોગ્ય કરીને અંતકાળે કદાચ ભગવાનની મૂર્તિ ભૂલી જવાય તો પણ એને યોગ્ય કરીને ભગવાન સાંભળી આવે. માટે અમે જે જે અવતારે કરીને જે જે ચરિત્ર કર્યા હોય, જે જે લીલાઓ કરી હોય એ બધાને સંભાળી રાખવી. મહારાજે પણ એ સિદ્ધાંત પ્રસ્થાપિત કર્યો છે, કારણ કે ભગવાન જેમ માયાથી પર છે એમ ભગવાનના સંબંધે કરીને ભગવાનના મોટા સંતો ભક્તો માયાથી પર છે, એના સંબંધે કરીને બધાય માયાથી પર છે. આ બધું અમાયિક છે, અમાયિક છે. સત્સંગમાં આવ્યા પછી, આવો દિવ્ય અને અલૌકિક સત્સંગમાં આવ્યા પછી જેટલું માયિક દેખાય છે એ આપણી પોતાની માયિક વૃત્તિનું કારણ છે. સત્સંગમાં દોષ નથી, આપણી દ્રષ્ટિ અને વૃત્તિમાં દોષ છે. ભગવાનના સંબંધે કરીને બધું અમાયિક થઈ ગયું, બધુંય અમાયિક થઈ ગયું. એક સૂટ, 5,000 રૂપિયાનો સૂટ, 2,000 રૂપિયાની કોટી, એ જો કોઈ નામાંકિત વ્યક્તિના હાથમાં આવે, નામાંકિત વ્યક્તિ એને પહેરે તો 2,000ની કોટી 4.5 લાખને 4.5 કરોડ સુધીમાં વેચાય છે, વેચાય છે. કોઈ સમાજનું કાર્ય કરવાવાળો મોટો વ્યક્તિ હોય, કોઈ બીજો, દુનિયા તો હાવ ગાંડી છે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો કોઈ વ્યક્તિ હોય, કોઈ પણ નામાંકિત વ્યક્તિ જગતનો હોય, એને કપડું પહેર્યું હોય 5 રૂપિયાનું અને એને વેચવા જો મૂકો તો એની સ્મૃતિને રાખવાવાળા 4.5 કરોડ, 10 કરોડ, 20 કરોડ ખર્ચે છે. અને જે વ્યક્તિઓ નામાંકિત થયેલા છે પણ સમાજની સેવા માટે કદાચ એવું કરે છે, કર્યું છે, તે તો વંદનીય છે, એને સમાજની સેવા કરી છે, સારું છે. પરંતુ એક કાપડની કિંમત કેટલી હતી, એક વસ્તુની કિંમત કેટલી હતી? 5,000. પણ એક વ્યક્તિના યોગમાં આવે એની 4.5 કરોડ કિંમત થઈ જાય. કોઈ આર્ગ્યુમેન્ટ કરે છે કે 5,000ના 4.5 કરોડ કેમ? બધા કહે તો નસીબ કહેવાય તમને મળી ગયું. જેને 4.5માં ખરીદી હોય ને એને લોકો શું કહે? તમારું નસીબ કે તમને મળ્યું, બાકી આ તો મળે નહીં. બસ શ્રીજી મહારાજના સંબંધે કરીને ધૂળ જેટલો પણ માલ ના હોય એવો આત્મા પણ ભગવાનના સંબંધે કરીને મહાન બને છે, ભગવાનના સત્પુરુષના સંબંધે કરીને મહાન બને છે. એટલે શ્રીજી મહારાજ મધ્યના 13માં એમ કહે છે, અમે પણ ત્યાં થકા બોલીએ છીએ, અમે પણ ત્યાં બેઠા થકા બોલીએ છીએ, તમે પણ ત્યાં જ બેઠા છો પણ તમારા સમજ્યામાં હજુ એ વાત આવી નથી, સર્વને દેખ્યામાં આવું આવતું નથી. અંત્યના બીજામાં મહારાજ એમ કહે છે, આ વાત તો અતિશય ઝીણી છે, જે એમ વર્તતો હોય એને જ જાણ્યામાં આવે, એને જ જોયામાં આવે. આ બધી વાતો શું કહે છે? પ્રથમનું 72મું એમ કહે છે, મહારાજે સંતોને પૂછ્યું, આ ગાર માટીના મકાનને કેવા જાણો છો? અને આ ભગવાનના આ ભક્તો છે એ તો બધા મરી જાય એવા છે, કોઈ બેરા હોય, કોઈને પગે તકલીફ હોય, કોઈને હાથે તકલીફ હોય, એને કેવા જાણો છો? ત્યારે સંતોએ જે જવાબ આપ્યો છે પ્રથમના 72મામાં, ભગવાન પૃથ્વી પર બિરાજતા હોય ત્યારે અક્ષરધામની સર્વ સંપત્તિ, સર્વ ઐશ્વર્ય, સર્વ બધા જ અક્ષરધામના જે ગુણધર્મો છે એને લઈને ભગવાન બિરાજે છે પૃથ્વી પર, એવું વચનામૃત છે.
એ આપણને એ જ સમજાવે છે, ભગવાનના સંબંધે કરીને બધું જ દિવ્ય થઈ જાય છે. મોટા સંતોએ કેવો સિદ્ધાંત, હરિની સ્મૃતિ કરાવી છે અને લખે છે મોટા સંતોના ચરિત્ર. નિષ્કુળાન સ્વામી, એનાથી તો મોટી કંઈ સમજણ આપણી પાસે હોય નહીં. માટે જે આ મોટાએ બતાવેલો રસ્તો, એ રસ્તે આપણે ચાલીએ ને તો ભગવાનની સ્મૃતિ સહેજે થાય. આના પરથી એટલું સાબિત થઈ ગયું કે ભગવાનને સંભાળીએ કે પછી ભગવાનના મોટા સંતને સંભાળીએ, એ બંને હરિ સ્મૃતિ જ છે. કારણ કે ભગવાનના મોટા સંતને આપણે સંભાળતા હોઈએ તો એમાં રહેલા મહારાજ, એમના દ્વારા થયેલા કાર્ય, એમને કરેલા ચરિત્રો, એ મહારાજે જ કરેલા ચરિત્રો છે. એટલે જ મહારાજ વચનામૃતમાં કહે છે, શાસ્ત્રમાં કાં તો ભગવાન કાં ભગવાનના સંતના ચરિત્ર છે. ગરડા મધ્યનું 21મું વચનામૃત, મહારાજ કે ભગવાનના ચરિત્ર છે કાં ભગવાનના સંતના ચરિત્ર છે, બે એના જ ચરિત્ર છે શાસ્ત્રમાં. અને એને ગાવા જ જોઈએ, એને વાગોળ્યા કરવા જ જોઈએ, એનાથી મહારાજનો મહિમા જ આપણને વધારે પાકો થાય. એક વ્યાપકાનંદ સ્વામી એવા છે, સદા મૂર્તિમાં રહેવાવાળા, ભગવાનની ઈચ્છાથી હરવા ફરવાવાળા, જે જે બોલે જીવાય. વ્યાપકાનંદ સ્વામીનું આખ્યાન આપણે ઘણી વખત સાંભળ્યું છે એટલે એનો વિસ્તાર કરતો નથી. શીતળદાસ ઝરણા પરના નિવાસી રામાનંદ સ્વામીના 13માની સભામાં આવે, રામાનંદજીના દર્શન માટે આવે ફરેણીમાં, સ્વામી ધામમાં સીધા આવ્યા છે, ઉદાસ થાય છે, પરત જવા તૈયાર થાય છે. શ્રીજી મહારાજ રોકે છે કે તમને રામાનંદજીના દર્શન થશે. એમના કાનમાં ભગવાન શ્રીહરિએ સૌ પ્રથમ સ્વામિનારાયણ મહામંત્ર આપ્યો, એમને સ્વામિનારાયણ મંત્ર જપ કરવાનું શરૂ કર્યું, સમાધિ થઈ અક્ષરધામમાં ગયા. રામાનંદ સ્વામી વિનનો લઈને જે ફરેણીમાં બેઠા છે, સહજાનંદ સ્વામીને વિનનો લઈને ઉપર ચામર ઢોળે છે, ત્યારે આ દ્રશ્ય જોયું. ત્યારે શીતળદાસ કહે છે, હું તમારા દર્શને આવ્યો હતો. રામાનંદ સ્વામી કે, દર્શન કરવા માટે તો આ સિંહાસનમાં બેઠા છે એ છે. મહારાજે કહ્યું, સંકલ્પ કરો, આ બધા મુક્તોની પૂજા કરવી છે. શીતળદાસ કે, મહારાજ કે, સંકલ્પ કરો કે રામાનંદ સ્વામી જો સર્વ અવતારના અવતારી હોય તો અનેક રૂપ થાવ ન થવાનું. મહારાજ કે, 24 અવતાર ઊભા છે, સંકલ્પ કરો તો પણ ન થવાનું. મહારાજ કે, આ સિંહાસનમાં બેઠેલા સહજાનંદ સ્વામી સર્વ અવતારના અવતારી હોય તો મારા અનેક રૂપ થાવ, આવો સંકલ્પ કરો. ત્યારે શીતળદાસે સંકલ્પ કર્યો, અનેક રૂપે થયા, મુક્તોની પૂજા કરી, સમાધિમાંથી પરત આવ્યા. મહારાજને કહે છે કે, હવે મને તમારા ચરણમાં સેવામાં રાખો. શ્રીજી મહારાજને, રામાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને ગાદી સોંપી. ત્યાર પછી પ્રથમ શ્રીજી મહારાજે રામાનંદ સ્વામી ધામમાં ગયા, પ્રથમ સાધુ કોઈને બનાવ્યા હોય તો એ વ્યાપકાનંદ સ્વામી હતા. આખા અક્ષરધામમાં વ્યાપક થઈને બધા મુક્તોની પૂજા કરી એટલે એમનું નામ મહારાજે પાડ્યું વ્યાપકાનંદ સ્વામી. એ વ્યાપકાનંદ સ્વામી સદાય ભગવાનની મૂર્તિમાં રહેતા. જે પ્રમાણે મૂર્તિ આદેશ આપે, મૂર્તિને ધારીને એ દિશામાં ચાલવા લાગતા, એવા ભગવાનના મહા અલમસ્ત સાધુ હતા. સદા રહે મૂર્તિ માય અચરજકારી છે, હરે ફરે હરી ઈચ્છા એ અચરજકારી છે. બીજું આમાંથી એ પણ શીખવાનું છે, અહીં લખ્યું વ્યાપકાનંદ સ્વામીને દેહ હતો કે નહોતો, હતો. ખાતા હતા, પીતા હતા, નાતા હતા, ધોતા હતા, ચાલતા હતા, બધું કરતા હતા. સદા રહે મૂર્તિ માય અચરજકારી છે, શરીરમાં રહેતા હતા એમ ના કીધું, ક્યાં રહેતા હતા, મૂર્તિમાં રહેતા હતા. વ્યાપકાનંદ સ્વામી છે પૃથ્વી પર, મહારાજની આદેશે કરીને દેશ પ્રદેશમાં વિચરણ કરવા જાય છે. મહારાજની મૂર્તિ જે બાજુ દેખાય એ દિશામાં હાલે છે, પણ રહેતા હતા સામાં, સદા મૂર્તિમાં પ્રવેશ. મૂર્તિમાં રહેવું એનો અર્થ શું? મૂર્તિમાં પ્રવેશ કરી જવો એનો અર્થ શું? વૃત્તિઓનું, વૃત્તિઓ છે જે આપણી, એ વૃત્તિઓનો સંકોચ કરીને પરમાત્માને વિશે વૃત્તિને જોડી દેવી, એ મૂર્તિમાં રહ્યા કહેવાય. આપણી વૃત્તિઓ હજારો પ્રકારે હજાર જગ્યાએ દોડે છે. એક સેકન્ડની અંદર મન કેટલા સંકલ્પો કરે છે ને એ આપણે જોઈ પણ નથી શકતા. ઘડી ઘડીમાં થતા હજારો ઘાટોને આપણે જાણી પણ નથી શકતા, નથી જાણી શકતા. શ્રીજી મહારાજ દીનાનાથ ભટ્ટને કહે છે પ્રથમના 30માં કે, તમારા જેવો કોઈ બુદ્ધિશાળી હોય એને એને થોડાક ઘાટની ખબર પડે, બાકી બીજાને ઘાટની ખબર ના પડે, એટલા ઘાટ થઈ જાય છે.
એટલા ઘાટ એ બધા વૃત્તિઓ આપણી વેડફાઈ છે. બધી જે વૃત્તિઓનું સંકલન કરે ભગવાનનો ભક્ત, વિચારયુક્ત વૃત્તિથી બધી વૃત્તિઓનું સંકલન કરે અને જેટલી વૃત્તિ એની જેટલી વૃત્તિ તીક્ષ્ણ બને એટલી એ ભગવાનમાં ચોંટે ત્યારે એટલી જ સોલિડ રીતે ચોંટે. બાકી આપણે કેવું, પેલા ભીમસેન જેવું હોય. ભીમને કીધું શું દેખાય છે? અરે ઝાડવા દેખાય છે, પહાડ દેખાય છે, બધું જ દેખાય છે, પણ પક્ષીની આંખ દેખાતી. અને અર્જુનને કીધું તને શું દેખાય છે? પક્ષીની આંખ. વૃત્તિનો સંકોચ કરતાં કરતાં પક્ષીની આંખ દેખાની. એમાં તો રોજનો અભ્યાસ છે આપણો. માળાને ખીલાનું વચનામૃત, પ્રથમનું પહેલું વચનામૃત, અંત્યનું નવમું વચનામૃત, મધ્યનું 36મું વચનામૃત, આ બધાય વચનામૃતો આપણને કંઈક વૃત્તિઓનું સંકોચીકરણ કરવા કહે છે. દુનિયાની અંદર આપણે વૃત્તિઓ બહુ ફેલાવી છે, બહુ ફેલાવીએ છીએ. વ્યર્થ વૃત્તિનો આપણે વ્યય બહુ કરીએ છીએ. જે વૃત્તિરૂપી શક્તિ એટલી મોટી છે, એટલી મોટી છે, બહુ જ મોટી શક્તિ, એને વેડફવાનું જાજા જીવ આ પૃથ્વી પર કરી રહ્યા છે. આપણને સત્સંગ મળ્યો છે ત્યારે આપણે એ વૃત્તિઓનો સંકોચ કરીને મહારાજમાં જોડવાનો પ્રયત્ન કરીએ. અને એની માટેનો સહેલો ઉપાય સ્વામી બતાવે છે. પ્રથમ દિવ્ય આપણા સંતો ભક્તોમાં વૃત્તિઓને દોડાવીએ. આ ભગવાનના ગુરુજી જેવા મોટા સંત હોય એને જે જે આપણને વાક્યો કીધા હોય, એને જે જે ચરિત્ર કર્યા હોય એને સંભાળીએ. આપણને મળેલા સંતો ભક્તોમાં જે દિવ્યતા છે, આપણને મળેલા સંતો ભક્તોમાં જે અપાર સદગુણો છે એનો વિચાર કર્યા કરીએ, એમાં વૃત્તિઓ દોડાવ્યા કરીએ. ઓહો, આ સંતમાં કેવો સરસ ભાવ છે, આ ભક્તમાં કેવો ગુણ છે, આવું તો કોઈ જગ્યાએ હોય જ નહીં, આવી સમજણ તો કોઈ પાસે ના હોય, આ પ્રકારની સેવા તો કોઈ પાસે ના હોય, આ પ્રકારનું દાસત્વ તો કોઈ પાસે ના હોય, એવા છે આ. એવી રીતના વિચારો એકાંતમાં બેઠા બેઠા પોતાના આત્માને, દુનિયાને નહીં, બાજુવાળા વ્યક્તિને નહીં, પોતાના આત્માને સમજાવ્યા કરે, એટલે એની વૃત્તિઓ શુદ્ધ થતી જાય. ભગવાનના સંતો ભક્તોમાં જેની વૃત્તિઓ ગૂંચાઈ જાય ને, એની વૃત્તિઓ ચોખ્ખી થઈ જાય. અને વૃત્તિ ચોખ્ખી થાય તરત જ પરમાત્માને ધારવાવાળી થાય. પરમાત્માને ધારવાવાળી થઈ એટલે મૂર્તિમાં રહેતો થયો. મૂર્તિમાં રહેવાનો અર્થ આ છે, સદા મૂર્તિમાં રહેવું. એ મૂર્તિનો અર્થ એ છે વિક્ષેપે રહિત જીવન. એ વિક્ષેપ ક્યારે આવે છે? જ્યારે આપણને દિવ્યતા તૂટે છે ત્યારે વિક્ષેપ આવે છે. એટલા જ આપણે મૂર્તિની બહાર ગયા. વિક્ષેપ આવે એટલે અંતઃશત્રુના વાવાઝોડા આવે, બધું જ આવે, એક સાથે આવે. અને જ્યાં સુધી વિક્ષેપ નહીં હોય, આપણે આનંદમાં હોઈશું, ભગવાનને ભગવાનના સંતો ભક્તોની દિવ્યતામાં જીવતા હોઈશું, એના દિવ્ય પ્રભાવ અને દિવ્ય સદગુણાના પ્રભાવમાં આપણી જાતને રાખતા હોઈશું, ત્યારે અહો 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 થાય. બાકી તો જો જોવામાં આવે ને, આપણે અહીં રહીએ છીએ દાદા, અહીં હું આ થાંભલાની દિવાલો જ છે ને, પણ અહો અહો ઓહો, આ પીવડા ઘનશ્યામ મહારાજ, ઓહો આ ગુરુજી, આ સંતો, એનો અહોભાવ હોય તો તમે રહી શકો છો. બાકી જો હમણાં અહીંના પીવડા ઘનશ્યામ મહારાજ હોય અને ના એ સંતો હોય તો તમે એ રો ખરા? આ જ દિવાલો, આ જ હોલ છે ને, આ જ થાંભલા છે, તમને રહેવું 10 મિનિટ પણ બોરિંગ લાગે, તમને એમ લાગે કે ક્યાં અત્યારે અહીંથી મને કોઈ લઈ જાય તો સારું, જેલમાં બેઠા છે શું? પરિસ્થિતિ આની આ જ રહે. ફક્ત પીવડા ઘનશ્યામ મહારાજ નથી ને સંતો નથી, આ જ હોલ છે, આ જ જગ્યા છે, તો પણ એ જેલ લાગશે. પણ મહારાજ બેઠા છે, મોટા સદગુરુ બેઠા છે, સંતોનો રોજ યોગ છે, ભક્તોનો યોગ છે, તો જેલ જે જે જગ્યા જેલ લાગતી હતી એ જ જગ્યા ધામ લાગે છે. આવું થાય. જે જગ્યા કંટાળાજનક લાગતી હતી એ જ જગ્યા આહલાદક લાગે છે. ફેર ક્યાં પડી ગયો? કારણ કે આપણને જે મળ્યું એના વિચારમાં આપણે છીએ એટલે ફેર પડી ગયો. પણ માની લો કે કોઈ અહીં છે અને એને નથી ભગવાનનો મહિમા, એને નથી સંતોનો મહિમા, એને નથી સદગુરુનો મહિમા, એને નથી શાસ્ત્રનો મહિમા, તો એને અહીં રાખ્યો હોય 2 દિવસ તો એને જેલ જ લાગે. એને મહારાજ ભેગા છે તો એ શું લાગે? ભાઈ કાઢો મને બહાર, કાઢો, થાકી ગયો 2 દિવસથી આ મંદિરમાં રહીને, કંઈ જોવા ના મળે, કંઈ રખડવા ના મળે, જે તે ખાવા ના મળે, સારું સવાર ઉઠો ને કથા, બપોર ઉઠો ને કથા, સાંજ પડીને કથા, થાકી ગયો, હવે બહાર કાઢો. એને જેલ લાગે છે.
એને આ જ વસ્તુ જેલ લાગે છે, ઓલાને આ જ વસ્તુ ધામ લાગે છે. ફેર ક્યાં પડી ગયો? વૃત્તિમાં, વિચારમાં, એમાં ફેર પડી ગયો. એટલે ભગવાનના મોટા મોટા સંતો ભક્તો, આપણી સાથે રહેતા સંતો ભક્તો, સત્સંગના કોઈ પણ પાત્રો, એ પાત્રોમાં પડેલી દિવ્યતાનો વિચાર, એ દિવ્યતાના પ્રભાવમાં આપણી જાતને ઓગાળવી, એ ઓગાળતા સદા મૂર્તિમાં રહેવા માટેનું કાર્ય સહજ થાય છે. કારણ કે જે એમાં ઓગળેલો રહે છે ને, ભગવાન એમાં ઓગળી જાય છે. ભગવાનને એવો સ્વભાવ છે ને, ભગવાન પોતાના પ્રભાવમાં બધાને નથી રાખતા. ભગવાન સંતો ભક્તોનો પ્રભાવ પોતે પોતાની પર આવૃત કરે છે. ઓહો, અમારા મુક્તાનંદ સ્વામી કેવા, અમારા ગોપાળાનંદ સ્વામી કેવા, અમારા આ ભગત કેવા, અરે અમારો આ નાનો દીકરો કેવો. મોટા ગુરુજી જેવા મોટા સદગુરુ સંતની પણ જોવો તમે, એ પોતાના પ્રભાવમાં નહીં, ઓહો આ કેવા, આ કેવા, એની અંદર રહે છે, જેના કારણે સદાય મૂર્તિમાં રહે છે. અહીં કહે છે વ્યાપકાનંદ સ્વામી, સદા મૂર્તિમાં ભગવાનની ઈચ્છાથી હરે ફરે, ભગવાનની ઈચ્છાથી જે જે જીભે બોલે. મૂર્તિ તો ચિંતામણી જેવી છે, અને એવા મોટા સાધુ જે બોલે એ થાય. સત્પુરુષ કે વચન હે જોવું, બ્રહ્માંડ ફીરે યહ ફીરે નહીં સોવું. ભગવાનના સત્પુરુષના વચન ક્યારેય ફરતા નથી. જે બોલ્યા એ વસ્તુ એક વર્ષે, બે વર્ષે, પાંચ વર્ષે, પચાસ વર્ષે, સો વર્ષે, 1000 વર્ષે પણ જેમ બોલ્યા છે ને એમ જ થાય, એમાં બિલકુલ ફેર ના પડે. કોઈ દિવસ નોંધી તો રાખજો, કોઈ મોટા બોલ્યા હોય એનું વચન લખી રાખવું તારીખ સાથે. વાટ જોવી, ઉતાવળા ના થવું, વાટ જોઈએ ને, એક દિવસ એ વચન મૂર્તિમાન દેખાય. કારણ કે એ હૃદયમાં ભગવાનની મૂર્તિને ધારીને બોલ્યા હોય. વ્યાપકાનંદ સ્વામી એવા હતા. હવે અહીં સ્વામીની સામર્થ્ય કેવી હતી એ અહીં સ્વામી લખે છે. એક મોઈ જીવાડી ઘોડી અચરજકારી છે, એ વાત નહીં કાંઈ થોડી અચરજકારી છે. એક મોઈ જીવાડી ઘોડી અચરજકારી છે, એ વાત નહીં કાંઈ થોડી અચરજકારી છે. એક મરેલી ઘોડીને સ્વામીએ બેઠી કરી. અહીં નિષ્કુળાનંદ સ્વામી લખે છે કંઈ નાની સૂની વાત નથી, બહુ મોટી વાત છે. મરેલાને બેઠું કરવું એટલે નાની વાત કહેવાય? કોઈ જતું રહ્યું હોય ધામમાં અને ત્યાં જઈને કોઈ કે ચાલો ભાઈ હવે આ જીવશે બીજા 25 વર્ષ, તો કંઈ નાની વાત કહેવાય? બહુ મોટી વાત છે. વ્યાપકાનંદ સ્વામી ફરતા ફરતા બોટાદની અંદર ગયા, ત્યાં ભિક્ષા માગવા ફરતા હતા. જીવોનું કલ્યાણ થાય એટલે મોટા સંતો આવી રીતે ફરતા હોય, ભિક્ષા માગવા, કોઈનું કંઈક આવી જાય એ જીવનું સારું થાય. એટલે વ્યાપકાનંદ સ્વામીએ જોયું, એક દરબારના ઘરનો દરવાજો ખુલ્લો હતો, આંગણમાં પ્રવેશ કર્યો, નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ આવું સ્વામી બોલ્યા. ત્યાં તો બધા રડતા હતા, આખું કુટુંબ રડે. હમીર ખાચર હતા એના ઘરમાં, બધા રડે. સ્વામીએ પૂછ્યું બધા કેમ રડો છો? તો કે અમારી ઘોડી મરી ગઈ છે. આ દેશમાં કૂતરું મરી જાય તો બહુ રોવું આવે, કારણ કે એ જ એના સન ડોટર તરીકે જે હોય એ જ હોય, પુત્ર પરિવાર જે ગણો એ જ. અમે એકવાર અહીંયા આગળ ગુરુજી સાથે પેલા ડ્યુક પાર્કમાં ગયા હતા ને, તો એક જણ 6 કૂતરા લઈને આવેલો, 6 એના હાથમાં હતા. 6એ 6ના નામ, 2 દીકરીઓ, 2 દીકરા. આજ મારા દીકરાની દીકરીઓ છે, કે કોમ્પ્યુટર એન્જિનિયર થયેલો વ્યક્તિ હતો. બધું પૂછ્યું, ગુરુજી તો બધું પૂછાવે જિજ્ઞાસાથી, કોણ છે, હું ભણ્યા છે, પૂછો. તો પેલા સંતો બધું પૂછતા હતા. બહુ સારું ભણેલો વ્યક્તિ, બહુ સારી જોબ. દીકરા દીકરીઓ તો કે આજ આ 6 છે, 3 મોટા થઈ ગયા છે, 6 હતા આંગળીઓમાં ભરવેલા. બોલો, હવે એ મરે, દુઃખ બહુ થાય, રોવું બહુ આવે. દરબારોને ઘોડી બહુ વાલી હોય. દરબાર છે ને, ઘોડો, ભાલો, સૂર્યની નિશાની, એની ગાડીઓ પર સૂર્યનું નિશાન, આ બધી શોભા એની. ભાલો ને ઘોડો ને તલવારો, આ બધી દરબારોની શોભા. ઘેર ઘેર હોય, બંદૂકો હોય. એટલે ઘોડો મરી ગયો ને, અને ઘોડી તો કેટલી મોંઘી, 10-10 લાખ ને 15-15 લાખની ઘોડીઓ હોય છે. સામાન્ય ઘોડી લો ને તો 1 લાખ 1.5 લાખ વિના તો હાવ સાદો
કશું ના હોય જેમાં, એવો ઘોડો લો તો એટલો મોંઘો આવે, અને પછી જાતવાન ઘોડીઓ હોય તો બધી મોંઘી હોય. અમીર ખાચર એનો આખો પરિવાર રડે. હવે આખું રડે એટલે સ્વામીએ કીધું, ભાઈ કેમ રડો છો, આખું કુટુંબ કેમ રડે છે? એટલે બધાએ કીધું કે સ્વામી, તમે અત્યારે અહીંયા આગળ ભીખ માગવા આવ્યા છો ભિક્ષા લેવા માટે, પણ અહીંયા આગળ હમીર ખાચર છે, એમની આ ઘોડી મરી ગઈ છે, એટલે આખો પરિવાર રડે છે. સ્વામી કે એમાં શું મરી ગયું છે, આટલા બધા દુઃખી હું થાવ છો? ઘોડીને મરી ગઈ છે તો બેઠી કરી દઈએ, ત્યાં તો બધાને આમ શ્વાસ આવી ગયા, ઓહો ઘોડી બેઠી કરી દેવાની. સ્વામીની દયા આવી કે આ લોકો આટલા દુઃખી થાય છે. એટલે સ્વામીએ છે ને એક મચ્છર્યું હતું ને એનો આત્મા લઈને ઘોડીમાં નાખી દીધો, ઠેબું માર્યું ઘોડીને. ત્યાં તો ઘોડી હણહણાટ કરતી ઊભી થઈ ગઈ, મરેલી ઘોડી ઊભી થઈ ગઈ. આખા દરબારગઢમાં બધા ખુશ ખુશ, સ્વામીને કેટલું પૂજા કરીને સ્વામીને બધી રીતે સત્કાર્યા, ને પછી તો ઓહો સ્વામી તમારા પ્રતાપે પણ ઘોડી બેઠી થઈ ગઈ. જીવને તો શું ઘોડા ને ગધેડા, આમાં જ હેત થાય, ભગવાનમાં હેત જ ક્યાં થાય છે? આ જીવને ઘોડા ગધેડા બકરા ને ઘેટા આમાં જ હેત થાય છે? જગત આખું એનાથી જ ભર્યું છે, જગત આખું એનાથી ભર્યું છે, અને જીવને એમાં જ હેત થાય છે. એવું છે, કોઈની અંદર લક્ષણ બે પગ આપે પણ લક્ષણ બોલા ચાર પગવાળા જેવા હોય તો એમાં જ હેત થાય છે, એટલે બધું સરખું જ છે. વ્યાપકાનંદ સ્વામી ત્યાંથી ઘોડી બેઠી કરીને ગઢડા આવ્યા, એટલે શ્રીજી મહારાજ સીધા સિંહાસન પરથી હેઠા ઉતરી ગયા. મહારાજ કે સ્વામી બેસો બેસો, ઢોલીએ બેહો કે તમે. વ્યાપકાનંદ સ્વામી થોડી વાર તો આમ હેપતાઈ ગયા કે મહારાજ આમ કેમ? મહારાજ કે સ્વામી ઉપર બેહો તમે. મહારાજ કે આ એક હાર લાવજો. ભગવાન આવ્યા કે ભગવાન આવ્યા, ભગવાન આવ્યા આપણા. એટલે બધાએ વિચાર કરે કે આ મહારાજ કરે છે હું, અને મહારાજ તો એવા ને ઓપરેશન એવી રીતે કરતા આવડે ને, પેલો દર્દીને ખબર પડે નહીં કેદી ઇન્જેક્શન દઈ દીધું અને દર્દીને હાજો કરી દે ને, એ ભગવાન ને ભગવાનના ડૉક્ટર. એક ભગવાન એવું કરી શકે અને એક ભગવાનને ધારેલા મોટા પુરુષ એવું કરી શકે. ક્યારે કઈ જગ્યાએ કેટલા વાગે કયું ઇન્જેક્શન આપે ને ખબર ના પડે, અને રોગ કાઢ નાખે, તકલીફ કાઢ નાખે. તકલીફ થવાની હોય ભવિષ્યમાં એ આજથી, અત્યારના મશીનો તો કેવા છે, તમે સવારમાં બોડી ચેકઅપ કરાવવા ગયો ને ડૉક્ટર કે કશું જ નથી, લાડવા ખાઈને લેયર કરો અને બપોરે એટેક આવે. આખું મેડિકલ બોડી ચેકઅપ કરીને આવ્યો હોય ઓલો. પ્લેટિનમ પ્લાન ઇન્ડિયામાં તો ખબર ને તમને, સિલ્વર ગોલ્ડ ને પ્લેટિનમ પ્લાન મેડિકલના. એમાં વિદેશવાળા જાય એટલે કયો લે, પ્લેટિનમ જ લે, શું કરવા પેલો લેવો? 35-40-45 હજારમાં આખો બોડી ચેકઅપ થઈ જતું હોય તો. એટલે બોડી ચેકઅપ કરાવે, બધું કમ્પ્લીટ કરે. અહીં અમેરિકામાં એમ બધું ચેકઅપ થઈ ગયું હોય ને કેટલાયને એવું છે કે બપોર 2 વાગે ચેકઅપ કરાવીને જો આવ્યા, જય સ્વામિનારાયણ, ઉપડી ગયેલો. એવું છે, વાર ના લાગે. પણ છે ને ભગવાનના મોટા સંતો, ભગવાન કેવા છે, આપણને કઈ જગ્યાએ ક્યારે કઈ નાડી બ્લોકેજ થાય એવી છે ભવિષ્યમાં, કઈ જગ્યાએ કયો પાર્ટ થાય એને અત્યારથી ખોલ નાખે કે જેનાથી આપણને ભવિષ્યમાં બ્લોક થાય જ નહીં, કોઈ જગ્યાએ આપણને રોગ રહે નહીં, એવું કરી નાખે. જે મશીનમાં ના બતાવે ને એ પહેલાં એનું મશીન કામ કરે, એ ભગવાનને ભગવાનના મોટા સાધુ. એ ભગવાને વ્યાપકાનંદ સ્વામીને સિંહાસનમાં લાવો, ભાઈ મોટો હાર લાવો, ભગવાન આવ્યા છે કે આ બ્રહ્માંડના ભગવાન છે. અને આ વાત જ્યારે મહારાજ કરે છે ત્યારે વ્યાપકાનંદ સ્વામી એવા મૂંઝાના, મહારાજ આ શું ચરિત્ર કરો છો તમે, અમે થોડા ભગવાન, તમે ભગવાન. ના ના સ્વામી, તમે ભગવાન. કે ભગવાન હોય એ મરેલાને બેઠા કરે. ભાઈ અહીં ગઢપુરમાં તો ઘણાય મરે, અમે તો કોઈને બેઠા નથી કરતા. આ પૃથ્વી પર ઘણાય મરે છે, અમે તો કોઈને બેઠા નથી કરતા. અમારામાં તો એવી તાકાત નહીં, પણ આ વ્યાપકાનંદ સ્વામી કેવા મોટા ભગવાન, કેવા મોટા બાપા. ઘોડી મરી ગઈ હતી એને બેઠી કરી સ્વામીએ. આખા બોટાદમાં જય જયકાર થઈ ગયો છે વ્યાપકાનંદ સ્વામીનો. અરે ભાઈ આવે કોઈ ત્યાં કોઈ મરે તો લાવજો વ્યાપકાનંદ સ્વામી ભાઈ. પાછા મહારાજ તો જેટલું ખંખેરે એટલે ખંખેરી જ નાખે, એ ખરખું કંઈ રહેવા ના દે. પૂરેપૂરું ફરી વાર કોઈ દી સંકલ્પ જ ના થાય મરેલાને બેઠા કરવાનું, એવું કરી નાખે. પછી વ્યાપકાનંદ સ્વામી કે પણ મહારાજ
મારો ગુનો શું છે તો કહો. મહારાજ કે સ્વામી આ ઘોડી તમે બેઠી કરીને આવ્યા મરેલી, ત્યાં પૃથ્વી પર બધું જે ક્રમથી ચાલતું એ ચાલવા દેવાનું છે કે આપણે બંધ કરી દેવાનું છે? મહારાજ મને તો પેલા બધા રડતા હતા, મને દયા આવી, દયા આવી તે મેં મચ્છરિયાનો જીવ એમાં નાખી દીધો, ઘોડી બેઠી થઈ ગઈ. મહારાજ મચ્છરિયાનું રોવું તો કોઈને આવે એવું નહોતું, આ ઘોડીનું આવતું હતું. મહારાજ જે થોડા દિવસ જીવશે અને આને ખુશ થાય. મહારાજ કે સ્વામી એ તો તમે કર્યું, કંઈ વાંધો નહીં, અમારી ઈચ્છા હતી અને ઘોડી બેઠી થઈ ગઈ. પણ કાલે કોઈ રાજાનો કુંવર મર્યો હશે અને તમારી પ્રખ્યાતિ થઈ હશે કે સ્વામી તો મરેલાને બેઠો કરે છે, અને રાજાના કુંવરને બેઠો કરવા રાજા કહેશે, અને જો કુંવર અમારી ઈચ્છા નહીં હોય તો કુંવર બેઠો થશે નહીં, અને રાજાનો કુંવર જો બેઠો ના થયો અને બંદીખાને નાખશે તો શું દશા થશે તમારી? મહારાજ એ તો બહુ અઘરું. તો કે જો મૂર્તિને ધારવાની પણ બધું કરવા નહીં માંડવાનું. અમારી મૂર્તિને ધારીને તમારે જે સૃષ્ટિનો ક્રમ ચાલ્યો આવે છે, જે અમે કરેલો ક્રમ છે, એમાં અમારી ઈચ્છાને જોવી. તમે દયાના આવેગની અંદર અમારી ઈચ્છાને ભૂલી ગયા, એના કારણે આવું થયું. વ્યાપકાનંદ સ્વામી એવા કંઈ નહોતા કે મહારાજની ઈચ્છાને ભૂલે. આ તો ચરિત્ર છે બંનેના, મહારાજના મોટા સાધુના, બંનેનું ચરિત્ર છે. એમાં કોઈ જગ્યાએ કોઈ દોષ ભાગ નથી, બધે ગુણ જ રહેલો છે. પરંતુ મહારાજે વ્યાપકાનંદ સ્વામીને આવું ત્યાં કીધું કે આવા મરેલાને બેઠા કરવાનું બંધ કરો, સારો ઉપદેશ આપજો જીવને, બાકી બીજું કંઈ કરતા નહીં. મહારાજ સારું કે નહીં કરીએ, પણ મહારાજ એવું કરીએ કે અમે કદાચ અમને જ દયા આવી જાય, અમે પ્રયત્ન કરીએ, તમારી ઈચ્છા હોય તો તમારે કરવું, બાકી કાંઈ નહીં. પણ અમે તો ફરતા હોઈએ, કોઈ રોવે તો દયા તો આવે. મહારાજ કે પણ તમે આ ઘોડીને બેઠી કરીએ ખોટું જ કર્યું છે. મહારાજ એની પર જ રહ્યા. વ્યાપકાનંદ કે મહારાજ ફરી ભૂલ નહીં કરું. પણ વ્યાપકાનંદ સ્વામીનો પ્રતાપ કેવો કે મરેલા ઘોડાને બેઠો કરી દીધો, એમ નિષ્કુળાનંદ સ્વામી લખે છે. તો વ્યાપકાનંદ સ્વામીની આવી સામર્થ્ય હોય આ દુનિયાની અંદર ભગવાન તરીકે પ્રસ્થાપિત થઈ જાય. વ્યાપકાનંદ સ્વામીનું જો મંદિર તે દિવસ કોઈ બનાવ્યું હોય ને હમીર ખાચરે, કે વ્યાપકાનંદ મુનિ, આ વ્યાપકાનંદ ભગવાન, તો આજે બોટાદની અંદર વ્યાપકાનંદ ભગવાનની માનતાઓ થતી હોય. એ તો એ દિવસે આ સંતોએ મહારાજનો જ મહિમા પ્રસ્થાપિત કર્યો. આ એક એક સાધુ ભગવાન તરીકે પૂજાતા હોત, સ્વામિનારાયણ સંપ્રદાય એનું સૌભાગ્ય જ એ છે. સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રતાપ જ એ છે કે આ સંપ્રદાયમાં એક એક સાધુ પૂર્વે અને આજે વર્તમાન કાળે અને ભવિષ્યમાં પણ રહેશે કે જે ભગવાન જેટલા ઐશ્વર્યો બતાવ્યા છે, બતાવે છે અને બતાવશે. ભગવાન જેટલું કાર્ય કર્યું છે, કરે છે ને કરશે. ભગવાન જેટલા જીવોના કલ્યાણ મહારાજે કર્યા એટલા જ કલ્યાણ પૂર્વે કર્યા છે, કરે છે ને કરશે, એવા સામર્થ્યવાન હોવા છતાં પણ દાસના દાસ થઈને, ધૂળ જેવા થઈને આ સત્સંગની અંદર રહ્યા છે અને હંમેશા ભગવાન સ્વામિનારાયણ એક સર્વોપરી છે. ભગવાન સ્વામિનારાયણ એક જ ભગવાન છે આવું પ્રસ્થાપિત કરતા આવ્યા છે. એવા આપણને ગુરુજી મળ્યા છે, એવા અનેક અનેક સદગુરુઓ પૃથ્વી પર થયા છે, છે અને થશે, જેના દ્વારા ભગવાન શ્રીહરિ કેવા મોટા છે, ભગવાન સ્વામિનારાયણ કેવા મોટા છે એ જ એને સમજાવવા પ્રયત્ન કર્યો. પોતાની મોટાઈ નહીં, મહારાજની મોટાઈ સમજાવવા પ્રયત્ન કર્યો. વ્યાપકાનંદ સ્વામી આટલું આશ્ચર્ય બતાવે છતાં પણ સદાય રહેતું એમ, મહારાજ જેવા છે એવા જીવને ઓળખાય, આટલું જ અહીં કરવું છે. નિષ્કુળાનંદ સ્વામીને આ લખીને કરવું છે શું? મહારાજ આવા મોટા છે આપણને સમજાય એ જ કરવું છે. મોટા સંતોના અભિપ્રાયમાં જીવને મહારાજ આપવા સિવાય બીજું કાંઈ નથી. ગુણાદિતાનંદ સ્વામી કે અમે તો જે જે આજ્ઞા કરીએ એમાં ભગવાન જ આપીએ, પણ જીવને એની ગમ ના પડે. જે આજ્ઞા કરે એમાં ભગવાન જ આપવાની એની ઈચ્છા હોય, પણ જીવને એની ખબર પડે નહીં. એવા વ્યાપકાનંદ સ્વામી. એક મોઈ જીવાડી ઘોડી અચરજકારી છે, એ વાત નહીં કાંઈ થોડી અચરજકારી છે, વળી વાડવ સુત જીવાડ્યો અચરજકારી છે, વળી વાડવ સુત જીવાડ્યો અચરજકારી છે, પ્રગટ પ્રતાપે ઉઠાડ્યો અચરજકારી છે, પ્રગટ પ્રતાપે ઉઠાડ્યો અચરજકારી છે. સ્વામી બુદેલખંડની અંદર ફરતા હતા, 3 દિવસના ભૂખ્યા થયા હતા, ફળ ફૂલ કશું મળ્યું નહોતું, અને એ સમયે
શહેરની ભાગોળની અંદર સ્વામી બેઠેલા હતા, કોઈ ભૂદેવ બ્રાહ્મણ આવ્યા, નમસ્કાર કરીને સ્વામીને પોતાને ઘેર જમવા માટેનું આમંત્રણ આપ્યું. વ્યાપકાનંદ સ્વામી વિચાર્યું કે આ ભગવાને જ આ બ્રાહ્મણને મોકલ્યો હશે, 3 દિવસના ઉપવાસ છે, પારના થશે એમ જાણી સ્વામી ભૂદેવને ઘેર ભોજન કરવાની હા પાડી. ભૂદેવ કે અહીં બેસજો, મારું ઘર સામે જ છે, હું ઘેર જઈને રસોઈ તૈયાર કરું, પછી તમને બોલાવવા આવું છું. એ પ્રમાણે ભૂદેવ ઘેર ગયા. એમનો જુવાન દીકરો ઘણા સમયથી બીમાર હતો. રસોઈ તૈયાર થઈ, સંતને બોલાવવા માટે ભૂદેવ નીકળ્યા અને જ્યાં સંત આંગણામાં પહોંચ્યા ત્યાં પેલો દીકરો ધામમાં ગયો. હવે કેવું થાય, એક બાજુ પર સાધુને જમાડવા નોતર્યા, એક બાજુ પર દીકરો ધામમાં ગયો. મુવે મનુષ્ય નહીં જમે સંત ભૂખ્યા જાશે દોષ અત્યંત. ભક્ત ચિંતામણીમાં આખો પરચો લખ્યો છે અને જે તે સમયે આ પરચાની વિસ્તારથી વાતો થયેલી છે, એટલે ટૂંકમાં લઉં છું. પછી સંતો ભૂખ્યા જાય તો બ્રાહ્મણને થયું કે મને દોષ લાગે, અતિથી ઘેરથી ભૂખ્યા જઈએ. છોકરો મર્યો છે એટલે ઘરમાં સૂતક લાગ્યું, સંતો જમશે નહીં, એનો પણ દોષ લાગે. ભૂખ્યા જાય તો પણ દોષ લાગે, સંતો આવે અહીં જમી ના શકે સૂતકની અંદર, સૂતકવાળું જમાડું તો પણ દોષ લાગે. સ્પષ્ટતા તો કરવી જ પડે કે મારો દીકરો ધામમાં ગયો છે અને હું સૂતકી થયો છું, હવે શું કરું. એટલે બહુ મૂંઝાનો, સંતો પાસે જઈને રડવા લાગ્યો. વ્યાપકાનંદ સ્વામીને કહે છે કે હું બહુ મોટો અભાગ્યો છું, કેટલા દિવસે મને તમારા જેવા પવિત્ર સાધુને જમાડવાનો અવસર પ્રાપ્ત થયો, મારો દીકરો ધામમાં ગયો, એક બાજુ પર હું તમને બોલાવવા આવતો તો રસોઈ તૈયાર કરીને, અને આ બાજુ દીકરાએ પ્રાણ છોડ્યા છે. હે સંતો, મારી પર રાજી થાજો, તાવે મારો છોકરો મર્યો છે એટલે તમે સુતકીના ઘરનું જમશો નહીં, ભૂખ્યા જશો એ પણ અપરાધ છે, સુતકી છું ને તમને જમાડું તો પણ અપરાધ છે. વ્યાપકાનંદ સ્વામી કે ચિંતા ના કરો, કોઈનો દેહ તરત કોઈ દી છૂટી ના જાય, છૂટતો હશે તરત. અરે પણ નાડી બંધ થઈ ગઈ છે. અરે નાડી બંધ થઈ ગઈ પણ જીવ છે ને ક્યાંક અંદર આમ ગરી ગયો હોય એમ. હા, મરી ના જાય તરત, પંપ મારવો પડે થોડો, ક્યારેક હાર્ટ ઉપડી જાય, ઘણા નથી પેલું થતું, અને કોઈ વાર પંપ આપે તો હાર્ટ ઉપડી જાય, પાછા 10 વર્ષ લાડુ ને ભજીયા પાછા જમીન જાય, 10 વર્ષ કાઢી નાખે. બોલો, પંપ મારેલો વ્યક્તિ 10 વર્ષ કાઢી નાખે એવું થાય. એટલે પંપ મારતા શીખી રાખવું જોઈએ, પહેલાં ટ્રાય કરી લેવાનો, તો બીજા જે 10 વર્ષ લાડવા મળ્યા એ, હા, બીજા 10 વર્ષ જે મળ્યું એ, આપણે પીઝા મળે, દાદાઓને લાડવા મળે. આ બાજુ પર વ્યાપકાનંદ સ્વામી કે ભાઈ દીકરો એમ કંઈ જલ્દી મરી ના જાય, તમે મને બતાવો, જો પ્રાણ હશે એક કામ કરો, જાઓ તમે એને કાનમાં જઈને સ્વામી એને સ્વામી એને મંત્ર બોલો, અને જ્યાં પેલો બ્રાહ્મણ જાય સ્વામિયણ સ્વામિયણ મંત્ર બોલે અને છોકરો ઊંઘમાંથી જેમ બેઠો થતો હોય એમ બેઠો થાય. આ વ્યાપકાનંદ સ્વામીએ પરચો મહારાજની ઈચ્છાથી પૂર્યો. છોકરો બેઠો થઈ ગયો, સંતોય જમ્યા. હવે પેલો બ્રાહ્મણને વ્યાપકાનંદ સ્વામી પ્રત્યે ભાવ કેવો થાય બોલો? એને એમ લાગે આ સાધુ છે, એને એમ થાય આ ભગવાન જ છે. તો પણ આટલું સામર્થ્ય બતાવવા છતાં પણ અક્ષરધામના મુક્તની સૌથી મોટી વિશેષતા, જે બીજા કોઈ ધામના મુક્તની અંદર આટલું ઐશ્વર્ય, આટલો પ્રતાપ, અને છતાં પણ દાસ ભાવ, શ્રીજી મહારાજનો સ્વામી સેવકપણાનો ભાવ કોઈ દી ટળે નહીં, એ અક્ષરધામના ઉત્તમ નિર્કલ્પ નિશ્ચયવાળા મુક્તની મુખ્ય સ્થિતિ છે. બીજો કોઈ પણ હોય ગાંડપણમાં ચડી જાય, બીજી કોઈ પણ સ્થિતિવાળો હોય એને ગંડવા ઉપડી શકે છે, પણ અક્ષરધામના ઉત્તમ નિર્કલ્પ નિશ્ચયવાળા ભક્તને કરોડો કરોડો પરચાઓ એના દ્વારા મહારાજ પૂરે, કરોડો કરોડો સામર્થ્યવાળા કાર્યો મહારાજ એના દ્વારા કરે, એને રત્તી વા પણ એનો પાવર ના ચડે. એને ફક્ત સહજાનંદના પાવર સિવાય બીજો કોઈ પાવર ના હોય, સહજાનંદના કેફ સિવાય બીજો કોઈ કેફ ના હોય, સહજાનંદના દાસત્વ સિવાય એને બીજી કોઈ મોટાઈ ના હોય, એ અક્ષરધામના મુક્તની સમજણમાં જ રહેલું છે. બીજો કોઈ પણ એ ઉત્તમ નિર્કલ્પ નિશ્ચયવાળો જે મુક્ત છે એની પાસે શ્રેષ્ઠ સમજણ છે, બાકી કોઈ પણ ફસાઈ જાય, એટલું ખતરનાક આ માયાનું જોર છે. બીજો કોઈ પણ ફસાય પણ એની અંદર અનંત ગુણો, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, સ્વરૂપાનંદ સ્વામી, સચ્ચિદાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, એક એકને આમ ખાલી નામ બોલીએ ને આપણે તો એની આમ હારમાળાઓ થઈ જાય,
એના દ્વારા જે મહારાજે કાર્યો કર્યા ને એની હારમાળાઓ મહારાજના ચરિત્રો છે એના કરતાં અનેક ગણા ચરિત્રો આ સંતોના છે. કારણ કે એક એક સંત પાસે કેટલા ચરિત્રો થાય, એ બધાય આટલા સમર્થ હોવા છતાં પણ ભગવાનનું દાસત્વ, ભગવાનનું સ્વામિત્વ હંમેશા પોતાની ઉપર સ્વીકાર્યું એવા ભગવાનના મોટા સંતો વ્યાપકાનંદ સ્વામી. દીકરો બેઠો થયો, બ્રાહ્મણ બહુ રાજી થયો, એવી રીતે બ્રાહ્મણના દીકરાને ત્યાં જીવાડ્યો એમ અહીંયા આગળ નિષ્કુળાન સ્વામી વ્યાપકાનંદ સ્વામીની સામર્થ્ય અહીં 20 કડી સુધીની લખી છે. હજુ વ્યાપકાનંદ સ્વામીની એક સામર્થ્ય સ્વામી લખે છે, પછી સ્વરૂપાનંદ સ્વામીની વાત કરશે, એને આપણે ફરી વખતનો કથાનો અવસર હશે ત્યારે સાંભળશું. 20 કડી અહીં પૂર્ણ થઈ છે. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજની જય.